હવે ત્યાર પછી ક્વેશ્ચન છે 44. પોષણ સંબંધોના આધારે રચાતી શૃંખલાઓ એટલે પોષણ શૃંખલા અથવા અનશૃંખલા એના આધારિત ક્વેશ્ચન છે. સાપ દેડકાને ગળે છે એટલે આ દેડકો એને કોણ ગળી જાય છે એનું ભક્ષણ કરે છે તો સાપ. પછી શું કીધું સાપને સંભળી ખોરાક બનાવે છે એટલે આ સંભળી. તો સાપનું સ્થાન જણાવો આનું સ્થાન જણાવો. આ બધા ઉપભોગી છે આ પ્રાથમિક ઉપભોગી આ દ્વિતીય ઉપભોગી અને આ તૃતીય ઉપભોગી. તો સાપનું સ્થાન શું છે તો દ્વિતીય ઉપભોગી. ઓકે,